પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે ગુજરાતમાં પણ જાહેર રજાની માંગ ઉઠી. ભાજપના બે ધારાસભ્યોએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો. કાંતિ અમૃતિયા, દુર્લભજી દેથરિયાએ જાહેર રજાની માંગ કરી છે. 22 જાન્યુઆરીએ જ્યારે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવાનો હોય ત્યારે ગુજરાતમાં પણ જાહેર રજા આપવામાં આવે જેથી સૌ કોઈ સહભાગી થઈ શકે તેવી માંગ છે ભાજપના બે ધારાસભ્યોએ. કાંતિ અમૃતિયા અને દુર્લભજી દેથરિયાએ જાહેર રજાની માંગ કરી છે. સીએમને પત્ર લખીને બંને ધારાસભ્યએ 22 જાન્યુઆરીના રોજ જાહેર રજા આપવા માટે રજૂઆત કરી છે. ટંકારાના ધારાસભ્ય દુર્લભજી દેથરિયા બાદ ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ પણ રજૂઆત કરી હતી. મને તો અતિ આનંદની વાત છે કે 5-6 વર્ષ પછી દિવાળી તો દર વર્ષે આવે, પછી આજે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા તો પછી તો આવવાની જ નથી. આપણે ગામોગામ નાનું રામ મંદિર બનાવ્યું હોય તો કેટલો ઉત્સવ હોય. આ તો દેશને દુનિયામાં આજે ઉત્સવ છે એના માટે રજાઈ રાખવી જોઈએ. અને પ્લસ આ બધું માંસ મટન તેથી બંધ રાખે અને સારી રીતે ગામોગામ ધૂન ભજન થાય, જમણવાર થાય. અને આજે પણ અમે જે લગભગ ઓછામાં ઓછા 30 મંદિરે જઈને સફાઈ કરી અને લગભગ 5,000 નાના મોટા મંદિર, સમાજનો નાના ભુવાઓ એનું સન્માન, પૂજા કરતા એનું સન્માન, અમારા મોરબી માળિયાના કાર્યકર્તા લગભગ 5,000 ઘરે જઈ અને જે પણ સેવા કરતા હશે ભગવાન, કોઈ પણ ભગવાનની, એનું સન્માન કરશે. અમે મુખ્યમંત્રીને રજૂઆત કરીએ, રૂબરૂ રજૂઆત કરીએ અને લગભગ નિર્ણય લેશે. મને તો એવું લાગે ગુજરાતને પણ દેશમાંય પણ કાંઈ સારો નિર્ણય લેશે ધીમે ધીમે. એકદમ તો બધું એનો હોય પણ ઉજમ એવો છે કે તમે જુઓ અમેરિકા જુઓ બધે આયા તેવો, એટલે ઉજમના આધારે અને રજા તો રાખશે સરકાર, નહીં રજા રાખે તો પ્રજા રાખવાના.